ગુડ મોર્નિંગ, કેમ છો બાળ મિત્રો? વેલકમ ટુ કિડ્સ આર અસ. આજે આપણે એક બર્ડ બનાવીએ છે. તો સૌથી પહેલાં તો આપણે જે ઘડીઓ પાડીએ છે એ પ્રમાણે ઘડીઓ પાડવાની, ધરી ટુ ધરી મેચ થવી જોઈએ, અને પછી આવી રીતે કરવાનું, બરાબર? પછી ખોલી કાઢવાનું અને અહીં સામે આ રીતે બીજી ઘડી આ રીતે બનાવવાની રહેશે. ઓકે, અને આવી રીતે નખથી થોડું એ કરવાનું, તો તમને આ રીતની બે ઘડીઓ મળશે, રાઈટ? પછી અહીંયાથી આને અડધા ઉપર આ રીતે બનાવવાનું, અને પછી આને આ રીતે અહીંયા સામે વળવાનું છે. ઓકે, હવે સેમ રીતે અહીંયાથી આને આ રીતે વળવાનું રહેશે, અને આને આ રીતે વળવાનું રહેશે. ખ્યાલ આવે ને કેવી રીતે કરવાનું? પછી હવે તમે ધ્યાનથી જોજો. આ મેં ખોલ્યું, પછી આ જે તમારી ધરી છે ત્યાંથી તમે આપણે આમ ચપટી લેતા હોય એ રીતે આમ ચપટી લેવાની છે. જુઓ, આ ચપટી લીધી તો આ રીતે આવો ખૂણો બહાર નીકળ્યો, દેખ્યો બધાએ? ચપટી થોડી બરાબર લેવાની, આ રીતે મળ્યું ને? સેમ થિંગ પછી આ રીતે આ બાજુ પણ અહીંયાથી આને પકડવાનું, અને અહીંયાથી આ રીતે ચપટી લેવાની. ઓકે, તો તમે જે ચપટી લેશો તો એ આ રીતે તમારી ચપટી આવી જશે, એટલે એના આ બે પગ થઈ જશે. ઓકે, ખ્યાલ આવ્યો? આ રીતે બે ફ્લેપર્સ આવશે. પછી આને આમ ઊંધું કરવાનું છે અને ઘડી પાડવાની. આ છે, જોઈ લીધું બધાએ? આ રીતે અહીંયા બી આમ વાળી દેવાની, પછી પાછું ખોલી દેવાનું, પછી આને આપણે આમ વાળવાનું રહેશે આ રીતે. વળી ગયું? પછી એને આ રીતે વાળવાનું રહેશે, પછી પાછું ખોલી અને પાછું આમ ઊંધું વાળવાનું રહેશે. સો આપણી ઘડીઓ વળી. ઓકે, અને પછી આપણે એને આ રીતે વાળી દીધું, પછી એને આમ ખોલવાનું રહેશે. ઓકે, એને આ પગ બનશે, અને અહીંયાથી આ આમ વાળી અને આ કરી અને અહીંયા આમ દબાવી દઈશું, એટલે એની ચાંચ બનશે. સો આપણું પક્ષી બન્યું પગવાળું, જેને તમારે ઊંધું બી રાખવું હશે તો તમે એને ઊંધું પણ રાખી શકશો. ઓકે, તો અહીં આપણે ઊંધું રહી શકે એવું પક્ષી સરસ મજાનું બનાવ્યું. થેન્ક યુ.